મિત્રો વૈદક વિદ્યા ચેનલ માં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા જય ધન્વંતરી આરોગ્ય વિષયની આજે હું તમને સરસ મજાની વાત કરવાનો છું આપ વિડિયો અંત સુધી સાંભળશો અને આપ અમારી YouTube ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરી આપજો અને પેલું બેલ આઇકન દબાવવાનું ખાસ નહીં ભૂલતા જેથી તમને લોકોને અમારા વિડિયોની અપડેટ્સ મળતી રહેશે આજે મારે તમને એક એવા ફળ વિશે વાત કરવાની છે કે જે ફળ લીંબુ મોસંબી અને નારંગી કરતાં પણ વધારે વિટામિન સી ધરાવે છે અને આ વિટામિન સીનું કાર્ય શું છે કે આપણા શરીરની ઇમ્યુનિટી વધારી આપે છે રોગ પ્રતિકારક શક્તિ વધારી આપે છે એટલે કે જે લોકો વારંવાર બીમાર પડી જતા હોય એ લોકો તો આ ફળનું સેવન સૌથી વધારે કરે તમે યાદ કરો એ સમય બરાબર કે જ્યારે કોરોનાનો સમય હતો ત્યારે ડૉક્ટરો કે વૈદો વિટામિન સીની ગોળીઓ અથવા તો વિટામિન સી ધરાવતા વૈદો ચૂર્ણ આપવાનું રાખતા કારણ કે વિટામિન સી રોગો સામે લડવાની સક્ષમતા ધરાવે છે અને તમારા શરીરને પથ્થર જેવું મજબૂત કરી દે છે અને જ્યારે તમારા શરીરમાં કોઈ પણ રોગો શાંત રહે ત્યારે જ તમે નિરોગી રહી શકો છો તો આ ફળનું નામ જાણવા માટે તમે સૌ ઉતાવળા થતા હશો પરંતુ આ ફળનું સેવન જે લોકો બાળપણથી લઈને વૃદ્ધાવસ્થા સુધી કરશે તે સદૈવ નિરોગી રહેશે અને આ લોકો ક્યારેય બીમાર નહીં પડે બીમાર પડ્યા હોય તોય તેને એક બે દિવસમાં તરત જ સારું થવા લાગે કારણ કે તેની ઇમ્યુનિટી ખૂબ જ જોરદાર હોય છે તો આ ફળનું નામ છે આંબળા હવે નામ જાણીને નવાઈ લાગશે તમને લોકોને એમ થશે કે આ તો નામ અમે સાંભળ્યું હતું પરંતુ આજે મારે તમને એના એવા ફાયદાઓ કહેવાના છે કે ફાયદાઓ જાણીને તમે જો આંબળાનો તાજા આંબળા મળતા હશે તો તેનો રસ પીવાનો શરૂ કરી દેશો અને જો તમને આંબળા નહીં મળતા હોય તાજા તો તમે તેનું તાજું દળેલું ચૂર્ણ પણ તમે લઈ શકો છો હવે આંબળાના મારે તમને આજે અદ્ભુત પ્રયોગો જણાવવા છે પ્રથમ તો આંબળા છે તે વાયુ પિત્ત અને કફ આપણા ત્રિદોષને શાંત કરે છે અને ત્રણેય દોષોને સમ રાખે છે અને વિટામિન સીનું ઘર પણ માનવામાં આવે છે આંબળામાં નારંગી મોસંબી લીંબુ આ બધા કરતાં પણ વિપુલ માત્રામાં વિટામિન સી રહેલું છે જે તમે લોકો ન જાણતા હોય તો આજે જાણી લેજો વિટામિન સીની ગોળીઓ લેવાની જરૂર જ નહીં પડે વિટામિન સીની કમી દૂર કરવા માટે આંબળા જ એક કાફી છે આંબળામાં આપણી ઇમ્યુનિટી મજબૂત કરવાની અનેરી શક્તિ રહેલી છે આંબળાનું નિત્ય સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ પણ વધી જાય છે અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય એટલે તમારી નાની મોટી દરેક બીમારીઓ શાંત રહે અને નવી બીમારીઓ તમારા શરીરમાં પ્રવેશ કરી જ નથી શકતી મેં આગળ વાત કરી એમ કોરોનાને તમે યાદ કરજો કોરોનાના સમયમાં વૈદો કે ડૉક્ટરો વિટામિન સીની ગોળીઓ અથવા તો વિટામિન સી ધરાવતા જેમ કે આંબળા જેવા ફળો છે રસાયણ ચૂર્ણ છે આવું બધું સેવન કરવાનું વૈદો પણ સલાહ આપતા કેમ કે આપણે રોગ પ્રતિકારક શક્તિ વધારવાની હતી એટલે કોરોના શાંત થવાનો જ હતો તો એ સમય પણ યાદ કરજો કે આંબળા કેટલા ઉપયોગી સાબિત થયા હશે હવે અમુક રોગો વિશે મારે વાત કરવી છે મારે પ્રથમ તો તમને કોલેસ્ટ્રોલની વાત કરવી છે કે કોલેસ્ટ્રોલવાળી વ્યક્તિને આંબળા ખૂબ જ લાભકારી છે કેમ કે આંબળા જેવા તમે લેશો એટલે તમારું મોઢું ચોખ્ખું થશે તમારા શરીરને આંતરડાને ચોખ્ખું કરવાનું કામ કરે છે ઉપરાંત બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે અને તમારા નળીમાં જે બેડ કોલેસ્ટ્રોલ જામ્યું હશે એને દૂર કરવામાં મદદ કરશે અને નવું બેડ કોલેસ્ટ્રોલ તમારા નળીઓમાં જામવા બિલકુલ નહીં દે તો કોલેસ્ટ્રોલ ધરાવતી વ્યક્તિઓએ સમયાંતરે આંબળાનું સેવન અવશ્ય કરવું જોઈએ હવે જે લોકો ડાયાબિટીસથી પીડાતી હોય એવા લોકો માટે તો આંબળા આશીર્વાદરૂપ છે અને અત્યારે આ ડાયાબિટીસ નામનો રોગ કૂદકે અને ભૂસકે વધતો જાય છે અને બાળકોમાં પણ હવે જોવા મળે છે તો આપણે શું કરવાનું છે કે રક્ત શર્કરાનું લેવલ જાળવી રાખવાનું છે વધવું ન જોઈએ કારણ કે રક્ત શર્કરા વધે તો બીજા અનેક રોગો ઊભા થાય અને ખાસ આપણા આંખના રેટિનાને આપણે બચાવવાના છે તો આપણે રક્ત શર્કરાને વધવા ન દેવી હોય તો એના ઘણા દ્રવ્યો છે આંબળા છે જાંબુ છે કારેલા છે હળદર છે હરડે છે કડવા દ્રવ્યો તુળા દ્રવ્યો આ બધું લેવાનું શરૂ રાખવાનું પણ એમાંનું એક દ્રવ્ય આંબળા પણ છે તો આંબળા અને હળદર આ બંનેને સાથે લેવાથી પણ ફાયદો થશે અને આંબળાનું ચૂર્ણ એકલું લેવાથી પણ ફાયદો થશે તમારો ડાયાબિટીસ અંકુશમાં રહે છે આવા બધા ઘરગથ્થુ પ્રયોગો ઘરે થતા જ હોય છે આ વિડીયોમાં તમને મારે તમને થોડા સતેજ કરવાના છે હવે
ત્રીજું કે શરદી કફ અને ઉધરસમાં પણ આંબળા ખૂબ જ ગુણકારી છે। ઉનાળામાં જો શરદી થાય તો આંબળાનું ચૂર્ણ પાણી સાથે લેવાથી શરદી ઉધરસ કફના રોગો ધીરે ધીરે ઓછા થઈ જશે। શિયાળામાં જો શરદી થઈ હોય તો આંબળાનું ચૂર્ણ મધ સાથે લેવાથી તમને તમારો કફદોષ શાંત થઈ જશે અને આંબળાનું ચૂર્ણ પાણી સાથે એક ચમચી લેવાથી પણ શરદી ઉધરસ અને કફમાં રાહત થતી જોવા મળશે। હવે જે લોકોને વારંવાર એડકી આવતી હોય, વાયુના રોગો થતા હોય, ઉર્ધ્વવાયુ થતો હોય, ત્યારે પ્રથમ એડકી આવે ત્યારે શું કરવું કે તાજા આંબળાનો ટુકડો મોંમાં રાખીને ચૂસવો અને જો તાજા આંબળા ન મળે તો સૂકા આંબળાનો ટુકડો મોંમાં રાખીને ચૂસવાથી તમારી એડકી બંધ થાય છે અને વાયુ શાંત થાય છે। અને હૃદયને તમારે જો ફિટ અને તંદુરસ્ત રાખવું હોય તો આંબળા ખાવાની ટેવ રાખજો। આંબળાનો મુરબ્બો પણ લઈ શકાય, આંબળાનો મુખવાસ, કોઈ પણ રીતે તમારા શરીરમાં આંબળા જવા જોઈએ જેનાથી તમારું શરીર, હૃદય બધું નિરોગી અને ફિટ રહે। પાચન સંબંધી સમસ્યાઓમાં, પેટના રોગોમાં આમલકી ચૂર્ણ મધ સાથે લેવાથી ફાયદો થાય છે અને આમલકી ચૂર્ણ છે તે પણ બહુ પ્રચલિત ચૂર્ણ છે અને તે એસિડિટીને પણ કાબૂમાં કરનાર છે। આમળા છે તે એસિડિટીને શા માટે કાબૂમાં કરે, કારણ કે પેટમાં જે એસિડ જે વધી ગયું હોય એને સમ રાખે છે અને વધારાનું એસિડ છે એને મળ દ્વારા બહાર કાઢી નાખે છે। આમળાનો મુરબ્બો ખવાય, આમળાનો મુરબ્બો ભાખરી, રોટલી, પરોઠા, થેપલા સાથે ખવાય, સ્વાદિષ્ટ છે, કાઠિયાવાડીઓ ગુજરાતીઓને પ્રિય છે। આ આમળાનો મુરબ્બો પિત્ત શામક ગુણ ધરાવે છે, તમારા પિત્તને વધવા નહીં દે। પલાળેલી દ્રાક્ષ અને આમળાનો રસ મધ સાથે સંભાગ લેવાથી પણ તમારી એસિડિટીની સમસ્યામાંથી રાહત મળે છે। હાલ પલાળેલી દ્રાક્ષ તે તમે કાળી દ્રાક્ષ પણ લઈ શકો છો અને તમને આ પ્રયોગ કરવાથી એસિડિટીમાં રાહત થશે। ચામડીના રોગોમાં આમળાનો શું રોલ છે તો તલના તેલમાં આમળાનું ચૂર્ણ મેળવીને માલિશ કરવાથી ખંજવાળ મટી જાય છે અને જો ચહેરા પર ફોડકીઓ થઈ હોય તો આમળાનો પાવડર અને પાણી આ બંનેની પેસ્ટ બનાવીને ચહેરા પર લેપ કરવાથી પણ તમને ચહેરો સાફ થઈ જશે અને તેલી જે ચામડી છે તે દૂર થઈ જશે, પરિણામે ફોડકી છે, ખીલ છે, આ બધું ઓછું થઈ જશે। આ લેપ ઓછામાં ઓછો 1 કલાક સુધી રાખવાનો, 30 મિનિટ 1 કલાક સુધી સરળતાથી રાખી શકો છો। પુરુષોના રોગ જેવા કે શારીરિક નબળાઈ છે, શુક્રાણુની કમી છે, સ્વપ્ન દોષ છે, આ બધા રોગોને કાબૂમાં લેવા માટે પણ આમળા આપણી ખૂબ જ મદદ કરે છે। મૂત્ર સંબંધી રોગમાં મૂત્ર અવરોધ, ઊંઘવા, પેશાબમાં બળતરા, પથરી, આ બધા રોગોને પણ કાબૂમાં રાખવા માટે આમળા આપણી મદદ કરે છે। વૃદ્ધાવસ્થામાં જો પ્રવેશ ન કરવો હોય, સ્વાવલંબી રહેવું હોય, કોઈને કાંઈ કામ ન ચીંધવું હોય વધતી ઉંમરે અને સદાય યંગસ્ટરની જેમ નિરોગી અને શક્તિશાળી રહેવું હોય, એટલે કે ઉંમર તો વધવાની જ છે પણ તમારું શરીર હંમેશા નાનું હોય, હંમેશા નાની ઉંમરની વ્યક્તિઓ જેવી શક્તિ ધરાવતી રાખવી હોય તો તમારે આમળાનું સેવન કરવું જોઈએ। જે લોકો વજન વધવાથી પીડાય છે, જે લોકો મોટાપાની સમસ્યા છે, તેને દૂર કરવા માટે પણ આમળા આપણી મદદ કરે છે। હરડે અને આમળા પણ લઈ શકો છો। હરડે અને આમળાનું પ્રમાણ સમ રાખવાનું છે, સવાર સાંજ 1 ચમચી અથવા તો સાંજે 1 વખત અથવા તો સવારે 1 વખત, કોઈ પણ રીતે સેવન કરવાથી ફાયદો થશે। તમારા વાળના મુદ્દા માટે વરદાન સ્વરૂપ છે આમળા, કારણ કે વાળનું સફેદ થવું, ટાલ પડવી, વાળ ખરવા, આ બધી તકલીફોમાંથી તમને આમળા મુક્તિ અપાવશે। વાળના બંધારણમાં કેરોટીન અને પ્રોટીનનો સિંહફાળો હોય છે જે વાળને સુંદર, મજબૂત અને જથ્થાદાર બનાવે છે। આ પ્રોટીન આમળામાંથી તમને સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે અને આમળા વાળના મૂળને મજબૂત બનાવે છે। આમળા વાળનો પ્રાકૃતિક રંગ અને ચમક જાળવી રાખે છે અને પ્રાકૃતિક રૂપમાં કન્ડિશનર પણ ગણી શકાય છે અને સફેદ વાળ કાળા કરવા માટે આમળા આપણી મદદ 100% કરશે, પરંતુ તે સફર લાંબી છે, 1-2 મહિનામાં તમને કશો જ ફેર નહીં પડે। આમળામાંથી જ ચવનપ્રાશ બને છે જે બાળકોથી લઈને વૃદ્ધો સુધી તમને ઉપયોગી છે અને ચવનપ્રાશ જે લોકો ખાતા હશે, ખાસ શિયાળામાં, આમ તો 12 માસ ચવનપ્રાશ ખવાય, એ પ્રકારે ચવનપ્રાશ બનેલું હોય તો 12 માસ ખવાય, પરંતુ જે લોકો ચવનપ્રાશ શિયાળામાં ખાતા હશે તેને વર્ષ દરમિયાનની નિરોગીતા સરળતાથી પ્રાપ્ત થઈ જશે। આમળાની તાજી ડાળીનું દાંતણ પણ દાંતના રોગો માટે ગુણકારી છે। આમળામાંથી રસાયણ ચૂર્ણ બને છે, આમળામાંથી
ત્રિફળા ચૂર્ણ બને છે, રસાયણ ચૂર્ણ એટલે ગળો ગોખરો અને આંબળા, અને ત્રિફળા ચૂર્ણ એટલે હરડે બેહડા અને આંબળા. આ બંને ચૂર્ણો આંબળામાંથી જ બને છે. તમે વિચારો કે હરડેના એટલા ફાયદા હોય, ત્રિફળાના એટલા ફાયદા હોય, રસાયણ ચૂર્ણના એટલા ફાયદા હોય, તો આંબળા એમાં શું ભાગ ભજવતું છે? વિચારો કે આંબળો કેટલું ઉપયોગી છે. કુવારપાઠું અને આંબળાનો રસ પીવાથી પણ રોગ પ્રતિકારક શક્તિ વધે છે, પરંતુ આપણે ખાલી આંબળાનું સેવન કરશું તો પણ તમને સરળતાથી નિરોગીતા મળી જશે અને આ આંબળા તમને આજીવન નિરોગી રાખવામાં મદદરૂપ કરશે. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.